નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વશિષ્ટ જેને સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે ધર્મેશ પટેલ હું તમારો સબ્જેક્ટ લઈશ કોમ્પ્યુટર પરિચય તો ઘણા સમય પછી આપણે મળ્યા છીએ તો આપણે ઝૂમ એપ્લિકેશનમાં પણ આપણે મુલાકાત કરીશું આજે પહેલાં સૌ પ્રથમ શીખીશું કોમ્પ્યુટરનો પરિચય તો તમારે જો તમારી પાસે જો ચોપડી ન હોય કોમ્પ્યુટરની તો આનું આ પ્રથમ પેજ છે તો તમારે નવનીત પ્રકાશનનું આ પુસ્તક લેવાનું રહેશે બરાબર તેની તેની કિંમત છે સાહીઠની સાઈઠ પચાસની આજુબાજુ છે તમારે જો પુસ્તક ન હોય તો આ પુસ્તક તમારે લેવું પડશે નોમની પ્રકાશનનું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકની અંદર કોમ્પ્યુટર વિષયની અંદર આપણે ચાર ચેપ્ટર શીખવાના છીએ પહેલું પ્રકરણનું નામ છે કોમ્પ્યુટર શું છે ત્યાર પછી બીજા ચક્ર નામ છે કોમ્પ્યુટર ભાગ ત્યાર પછી ત્રીજું પ્રકરણ છે કીબોર્ડ અને ચોથું પ્રકરણ છે કીબોર્ડનો ઉપયોગ તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીશું પહેલા પ્રકરણ ની કોમ્પ્યુટર શું છે તો કોમ્પ્યુટર શું છે એ જાણો છો એ કોમ્પ્યુટર એક યંત્ર છે અને કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એ યંત્ર કોણે બનાવેલું છે માણસે બનાવેલી વસ્તુ છે તો તમે આ જુઓ કે આ દુનિયાની અંદર અમુક વસ્તુઓ માણસે બનાવેલી વસ્તુ છે અને અમુક વસ્તુ એ કુદરતી ચીજ છે જે ભગવાને બનાવેલી વસ્તુઓ છે તો તમારી સમક્ષ આ ઇમેજ તમે જોઈ રહ્યા છો તો આપણે આ કોમ્પ્યુટરના સાધનો કહેવામાં આવશે તેને આપણે દરેક સાધનોનો પરિચય આપણે મેળવીશું તો પહેલું આ સાધન નામ છે કીબોર્ડ કીબોર્ડ એ લખવા માટે કામ આવે છે ત્યાર પછી આ છે માઉસ માઉસ પણ એ ઇનપુટ સાધન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમે જો કે આ મોટું બોક્સ જેવું દેખાય છે તેને કહેવામાં આવશે સીપીયુ સીપીયુ તરીકે ઓળખવામાં આવે છે એ કોમ્પ્યુટરનું મગજ કહેવાય જો આ સાધન ન હોય તો આપણે કામ કરી શકાશે નહીં ત્યાર પછી આ સદુનું નામ છે મોનિટર જે ટીવી ના પડદા જેવું દેખાય છે આપ ઘરે ટીવી છે ને તો આપણે જે કંઈ જોઈ શકીએ છીએ માણી શકીએ છીએ તે આ મોનિટર પર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી આ છે સ્પીકર સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે કુદરતી ચીજો કઈ છે જે ભગવાને બનાવેલી વસ્તુઓ છે જે માણસે બનાવેલ નથી પરંતુ એ ભગવાને બનાવેલી વસ્તુઓ કઈ કઈ છે તે આપણે જાણીશું તો તમે અહીં ઈમેજ જે જોઈ રહ્યા છો તે બધી જ કુદરતી ચીજ તરીકે ઓળખવામાં આવે છે તો પહેલું ચિત્ર છે વૃક્ષ વૃક્ષ પણ એ કુદરતી ચીજ કહેવાય ઝાડ દરેક ઝાડ આ દુનિયામાં જેટલા વૃક્ષ છોડ છે

આ બધી કુદરતી ચીજ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમે જો કે સૂર્ય સૂર્ય સવારે આઠમે તો એ પણ કુદરતી ચીજ તરીકે ઓળખવામાં આવશે અને આ જે પહાડો તમે જોઈ રહ્યા છો ઊંચા ઊંચા ડુંગરો તે પણ કુદરતી ચીજ તરીકે ઓળખવામાં આવશે ત્યાર પછીની આપણે ઇમેજમાં જોઈશું કે માણસે બનાવેલી વસ્તુ કઈ છે જે કુદરતી ચીજ નથી પરંતુ જે માણસ દ્વારા બનાવેલી બનાવવામાં આવેલી વસ્તુઓ છે તેનો આપણે પરિચય મેળવીશું તો અહીં જોઈશું પહેલા મકાન મકાન કોણ બનાવે માણસ બનાવે છે ત્યાર પછી આપણે કારમાં બેસીને ફરવા માટે જઈએ છીએ તો આ કાર પણ કોણ બનાવે છે માણસે બનાવેલી વસ્તુઓ છે ત્યાર પછી આપણે નોટની અંદર જે લેસન કાર્ય આપવામાં આવેલું હોય તો આપણે લેસન કરીએ તો આ પેન્સિલ તો એ પેન્સિલ કોણ બનાવે છે એ પણ માણસે બનાવેલી વસ્તુઓ છે ત્યારબાદ આપણે ઘણી રમતો રમતા હોય છે તો આ ડડો આ ડડો પણ એક માણસે બનાવેલી વસ્તુઓ છે ત્યારબાદ ટેબલ ખુરશી એ પણ કોને બનાવેલી વસ્તુઓ છે માણસે બનાવેલી વસ્તુઓ છે ત્યારબાદ જોઈએ તો ટીવી ટેલિવિઝન ટેલિવિઝન પણ કોણ બનાવે છે માણસે બનાવેલી વસ્તુઓ છે તો ખબર હોવી જોઈએ કે કુદરતી ચીજો કઈ છે અને માણસે બનાવેલી વસ્તુઓ કઈ છે તે આપણને ખબર હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું શીખીશું તમારે એક નોટબુકની અંદર તમારે ઝૂમ એપ્લિકેશન જે આપણે મળીશું ત્યારે તમારે મને કહેવાનું રહેશે કે કુદરતી ચીજો કઈ છે અને માણસે બનાવેલી વસ્તુ કઈ છે તે ઇન્ડિવિજ્યુઅલ એક એક વિદ્યાર્થીને હું પૂછીશ કે ચાલો કે માણસે બનાવેલી વસ્તુઓ કઈ કઈ છે જણાવો તો તેણે માણસે જે બનાવે છે વસ્તુઓ તે તમારે બોલવાની રહેશે આ રીતે આજે આપણે આટલે સુધી શીખીશું કે કુદરતી ચીજો કઈ છે અને માણસે બનાવેલી વસ્તુઓ કઈ છે ફરી પાછું આપણે ફરી આપણે ફરી પાછું આપણે કોમ્પ્યુટર પરિચયના સાધનો કોમ્પ્યુટરના સાધનોના ભાગોને આપણે સમજ સમજીએ આ છે કીબોર્ડ કીબોર્ડ લખવા માટે કામ આવે છે ત્યારબાદ માઉસ માઉસ પર બે કે ત્રણ બટન આવેલા હોય છે ત્યારબાદ આ મોટા બોક્સને સીપીયુ તરીકે ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરનું મગજ એ સીપીયુ છે ત્યાર પછી ટીવીના પડદા જેવું મોનિટર ટીવીના પડદા જેવું મોનિટરને ઓળખવામાં આવે છે અને સીપી સ્પીકર એ સંગીત સાંભળવા માટે કામ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આજે આપણે કોમ્પ્યુટર શું છે તે જાણ્યા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું શીખીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ